गुड मॉर्निंग स्टूडेंट्स, आप यूनिट टू की अंदर स्वापोथी में भणता था। स्वापोथी की अंदर आप तीजो पेरेग्राफ है ये तीजा पेरेग्राफना बे प्रश्नों और बे विकल्पों जोया था। अने पछी आना आगळना लेक्चर में चौथो पेरेग्राफ, चौथा पेरेग्राफना बे प्रश्नों, पांचमा पेरेग्राफना पांच प्रश्न और एना सात विकल्पों, पछी छठा पेरेग्राफनो एक प्रश्न छे ए आपणे भण्या हता। एना पछीना बीजा प्रश्न थी आजे आपणे शुरुआत करीए छीए। बीजो प्रश्न छे ए बोर्ड पर लखेलो छे, ए प्रश्न अने जवाब छे हुं समजावती जाउं छुं, तमारे पछी स्वापोथीमां लखी लेवानुं छे। जो बीजो प्रश्न, विच राग डीड तानसेन सिंग बिफोर हिज गुरु। विच राग एटले क्यो राग, डीड तानसेन सिंग एटले तानसेने गायो, डीड अने सिंग बने भेगा थई जाय एटले गुजराती करवानुं गायो, तानसेने क्यो राग गायो, बिफोर हिज गुरु एटले तेना गुरु समक्ष, तानसेने तेना गुरु समक्ष क्यो राग गायो। आपणने खबर हती तानसेने तेना गुरु समक्ष क्यो राग गायो छे, राग दरबारी એટલે એ આપણો જવાબનો શબ્દ છે। કાળોળખી કરતા શરૂઆતમાં લખી, પછી એના પછી ક્રિયાપદ લખી, જવાબના શબ્દો વ્યવસ્થિત લખવાના છે। જુઓ, તાનસેન સેંગ, સિંગ છે એનું ભૂતકાળ શું થઈ જાય, સેંગ, તાનસેને ગાયો રાગ દરબારી, કયો રાગ, તો કે રાગ દરબારી, તાનસેને રાગ દરબારી ગાયો બિફોર હિઝ ગુરુ, એ બેઠે બેઠું છે બિફોર હિઝ ગુરુ, તાનસેને તેના ગુરુ સમક્ષ રાગ દરબારી ગાયો, તાનસેને તેના ગુરુ સમક્ષ રાગ દરબારી ગાયો। ત્રીજો પ્રશ્ન, વોટ ટ્રીક ડીડ તાનસેન પ્લે, વોટ એટલે કઈ, ટ્રીક એટલે યુક્તિ, કઈ યુક્તિ ડીડ તાનસેન પ્લે, પ્લે એટલે અજમાવવી, અહીંયા ડીડ આપેલું છે એટલે આપણે બોલશું અજમાવી, તાનસેને કઈ યુક્તિ અજમાવી, તાનસેને કઈ યુક્તિ અજમાવી, તાનસેને કીધું, કને કીધું, એના ગુરુજીને કે તમે અમારા માટે ગાઓ, ત્યારે એના ગુરુજી કહે છે કે હવે મેં કેટલા સમયથી ગાવાનું છોડી દીધું છે એટલે હું બરાબર ગાઈ શકતો નથી, તો તેને ગવડાવવા માટે તાનસેને કઈ યુક્તિ અજમાવી એ પ્રશ્ન છે। તો તાનસેન કઈ યુક્તિ અજમાવે છે, તાનસેન છે એ દરબારી રાગ ગાવા લાગે છે અને જાણી જોઈને ફરીથી ને ફરીથી એકને એક ભૂલો કરે છે, એ ભૂલો છે એ સંત હરિદાસથી સહન થતી નથી અને પછી પોતે વ્યવસ્થિત ગાવા લાગે છે। આવી રીતે તાનસેન છે આવી યુક્તિ અજમાવે છે। જવાબ જોઈએ, તાનસેન મેડ ધ સેમ મિસ્ટેક, તાનસેને મેડ એટલે કરી, ધ સેમ મિસ્ટેક એટલે એ જ ભૂલ, અગેન એન્ડ અગેન ફરીથી અને ફરીથી, વાઇલ જ્યારે સિંગિંગ ગાઈ રહ્યા હતા રાગ દરબારી, તાનસેન જ્યારે રાગ દરબારી ગાઈ રહ્યા હતા તેણે જાણી જોઈને અગેન એન્ડ અગેન ફરીથી ને ફરીથી ધ સેમ મિસ્ટેક એ જ ભૂલ કરી, તાનસેને એ જ ભૂલ ફરીથી અને ફરીથી કરી જ્યારે રાગ દરબારી ગાઈ રહ્યા હતા, બરાબર, તાનસેને જ્યારે તે રાગ દરબારી ગાઈ રહ્યા હતા ત્યારે તેણે એ જ ભૂલો કરી, સેમ એટલે એ જ, સરખી જ, એકને એક ભૂલ ઘડીએ ઘડીએ કરીએ તો સેમ કહેવાય, એના જેવું જ, એના જેવું સરખું જ, એ જ, તાનસેન મેડ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, તાનસેને ફરીથી અને ફરીથી એ જ ભૂલ કરી, વાઇલ સિંગિંગ રાગ દરબારી, જ્યારે રાગ દરબારી ગાઈ રહ્યા હતા, બરાબર। હુ વોઝ એંગ્રી વાય, કોણ ગુસ્સે થયું હતું શા માટે, એંગ્રી એટલે ગુસ્સે થવું, વોઝ એટલે હતું અને વાય એટલે શા માટે, કોણ ગુસ્સે થયું હતું શા માટે, કોણ ગુસ્સે થાય છે, તાનસેન છે એ જાણી જોઈને ભૂલ કરે છે એટલે સંત હરિદાસ ગુસ્સે થાય છે, અને શા માટે ગુસ્સે થાય છે, કારણ કે એકને એક ભૂલ એ ઘડીએ ઘડીએ કરે છે, સેમ મિસ્ટેક એ જ ભૂલ, વુની જગ્યાએ જવાબ આવશે સંત હરિદાસ, સંત હરિદાસ વોઝ એંગ્રી, પહેલા પ્રશ્નનો જવાબ,
हु वॉज एंग्री कोण गुस्से थयुं हतुं तो जवाब छे संत हरिदास वॉज एंग्री संत हरिदास गुस्से थया हता वाय कारण के वाय छे एनु गुजराती थाय शा माटे एनो जवाब हमेशा बिकॉज थी अपाय बिकॉज एटले कारण के शुं हतुं तानसेन मेड द सेम मिस्टेक अगेन एंड अगेन तानसेन फरीथी अने फरीथी एज भूल करतो हतो तानसेने फरीथी अने फरीथी एज भूल करी शू छे संत हरिदास गुस्से थया कारण के तानसेन फरीथी ने फरीथी एज भूल करतो हतो तानसेन मेड द सेम मिस्टेक अगेन एंड अगेन अगेन एंड अगेन एटले फरीथी अने फरीथी मेड एटले करी द सेम एटले एज अने मिस्टेक एटले भूल जे एकवार भूल करी छे फरीथी एने एज भूल करे छे एटले सेम मिस्टेक शब्द लखेलो छे हु वॉज एंग्री वाय संत हरिदास वॉज एंग्री बिकॉज तानसेन मेड द सेम मिस्टेक अगेन एंड अगेन संत हरिदास गुस्से थया हता कारण के तानसेने फरीथी अने फरीथी एज भूलो करी एज भूल करी हवे ऑप्शन आपेला छे पहेलो ऑप्शन वु ઓફર્ડ ટુ સિંગ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો પણ ભૂતકાળ આપેલું છે ઓફર્ડ એટલે પ્રસ્તાવ મૂક્યો કોણે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો ટુ સિંગ એટલે ગાવું કોણે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો ગાવાનો પ્રસ્તાવ મૂક્યો એટલે કોણે એમ કીધું કે મારે ગાવું છે એમ કોણે કીધું તું તાનસેને કીધું તું ને કારણ કે તાનસેને ખબર હતી કે હું હમણાં મારા ગુરુજી સંત હરિદાસ સમક્ષ ગાઈશ અને ભૂલ કરીશ એટલે મારા ગુરુજીથી એ સહન નહીં થાય અને પોતે ગાવા માંડશે એટલે પોતે છે એ ગાવાનો પ્રસ્તાવ મૂકે છે એટલે જવાબમાં આવશે તાનસેન ઓપ્શનમાં ક્યાં આપેલું છે આપણે જોઈએ તાનસેન અકબર સંત હરિદાસ અને બૈજુ બાવરા તો આપણને પહેલો ઓપ્શન જ આપેલો છે તાનસેન એની નીચે આપણે અંડરલાઈન કરીશું અને બોક્સની અંદર એ લખીશું તાનસેને ગાવાનો પ્રસ્તાવ મૂક્યો બીજું વુ મેડ ધ સેમ મિસ્ટેક વાઇલ સિંગિંગ વાઇલ એટલે જ્યારે સિંગિંગ એટલે ગાઈ રહ્યા વુ એટલે કોણે મેડ એટલે કરી ધ સેમ એટલે એજ મિસ્ટેક એટલે ભૂલ કોણે એજ ભૂલ ગાઈ રહ્યા હતા ત્યારે કરી જ્યારે ગાઈ રહ્યા હતા ત્યારે વાઇલ આપેલું હોય ત્યારે એનું ગુજરાતી જ્યારે આપણે બોલીએ ને વાક્યની અંદર ત્યારે જ્યારે અને ત્યારે કરવાનું થાય કોણે એજ ભૂલ કરી જ્યારે ગાઈ રહ્યા હતા જ્યારે તે ગાઈ રહ્યા હતા ત્યારે કોણે એજ ભૂલ કરી ગાતું તું કોણ તાનસેન તો ભૂલ કોણ કરે તાનસેન તો આપણા જવાબમાં પણ શું આવશે તાનસેન તો બીજા ઓપ્શનની અંદર તાનસેન આપેલું છે જોઈએ તાનસેન યસ એમાં જ આપેલું છે તો બીજા ઓપ્શનમાં પણ લખો બોક્સમાં એ અને એની નીચે અંડરલાઈન કરો એમાં ઓપ્શનમાં પહેલા ઓપ્શનમાં જે નામ હતા ને એ જ આપેલા છે અકબર સંત હરિદાસ અને બૈજુ બાવરા હવે ત્રીજો ઓપ્શન વુ વોઝ એંગ્રી કોણ ગુસ્સે થયું હતું આપણને ખબર છે કોણ ગુસ્સે થાય છે સંત હરિદાસ ગુસ્સે થાય છે તો સંત હરિદાસ છે એ આપણા ઓપ્શનમાં ક્યાં આપેલા છે જુઓ એ તાનસેન બી અકબર અને સી સંત હરિદાસ તો સી છે એ આપણો જવાબ છે એની નીચે અંડરલાઈન કરીશું અને બોક્સમાં સી લખીશું ચોથું બૈજુ બાવરા છે બરાબર સંત હરિદાસ ગુસ્સે થયા હતા હમણાં સમજાવ્યું ને આ પ્રશ્નમાં પછી ચોથું ટુ પ્રિટેન્ડ મીન્સ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો દેખાવ કરવો સંત હરિદાસની સમક્ષ તાનસેન છે એ ભૂલ કરવાનો ઢોંગ કરે છે ચાઈ કરીને ભૂલ કરે છે જાણી જોઈને ભૂલ કરે છે મીન્સ નો અર્થ થાય છે આજે ટુ પ્રિટેન્ડનો અર્થ થાય ને ઢોંગ કરવો એવો આ ચારમાંથી કોઈ પણ એક અર્થ ધરાવે છે આ ચાર વિકલ્પમાંથી કોઈ પણ એક એવું ગુજરાતી ધરાવે છે
जे आपणे शोधी अने अहीं લખવાનું છે. મીન્સ એટલે નો અર્થ થાય છે ટુ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ટુ એક્ટ એઝ ઇફ, ના જેવી ક્રિયા કરવી, ના જેવું વર્તન કરવું. ટુ એક્ટ એટલે વર્તન કરવું, એઝ ઇફ એટલે ના જેવું, ના જેવી ક્રિયા કરવી કે ના જેવું વર્તન કરવું. ટુ મેક અ મિસ્ટેક, એક ભૂલ કરવી. ટુ ગેટ એંગ્રી, ગુસ્સે થવું. હવે તમને શું લાગે છે, આ ચાર શબ્દો હું બોલી એ ચારે ચાર શબ્દમાંથી કયો એવો શબ્દ છે કે જે ઢોંગ કરવો અને દેખાવ કરવો જેવું લાગે છે? કયું લાગે છે? બી, ના જેવી ક્રિયા કરવી, ના જેવું વર્તન કરવું. ટુ એક્ટ એઝ ઇફ ની અંડરલાઈન, જવાબમાં બી અને ખાલી જગ્યા એમ લખો ટુ એક્ટ એઝ ઇફ. ઢોંગ કરવો એટલે ના જેવું વર્તન કરવું, ના જેવી ક્રિયા કરવી, બરાબર. હવે પાંચમું, વીચ રાગ, કયો રાગ. ડીડ સંત હરિદાસ સિંઘ, સંત હરિદાસે ગાયો. સંત હરિદાસે કયો રાગ ગાયો, કયો રાગ ગાયો હતો સંત હરિદાસે? દરબારી રાગ ગાયો હતો. હવે આપણે ઓપ્શનમાં જોઈએ કે દરબારી છે એ કેટલામું છે. માલકોસ, દીપક, દરબારી અને મલ્હાર. સી છે આપણો જવાબ. સંત હરિદાસે દરબારી રાગ ગાયો, બોક્સની અંદર લખો સી. સંત હરિદાસે દરબારી રાગ ગાયો. છઠ્ઠો, તાનસેન કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, હુ ઇઝ હિમ ઇન ધીસ લાઈન. આખા વાક્યનું પહેલા ગુજરાતી કરવું પડે, બરાબર ને? તાનસેન કુડ નોટ પરસ્વેડ હિમ. પરસ્વેડ એટલે, પરસ્વેડ એટલે સમ, મેં તમને સ્પેલિંગ લખાવ્યા છે એમાં આપેલું છે. તાનસેન તેમને સમજાવી શક્યા નહીં. ટુ ચેન્જ હિઝ માઇન્ડ, તેમનો માઇન્ડ એટલે અહીંયા મગજ નથી લેવાનો, માઇન્ડ એટલે મગજ નહીં, એનો વિચાર. તેમનો નિર્ણય બદલવામાં, ટુ ચેન્જ એટલે બદલવામાં, હિઝ એટલે તેમનો, માઇન્ડ એટલે નિર્ણય. તાનસેન તેમનો નિર્ણય બદલવામાં તેમને સમજાવી શક્યા નહીં, અથવા મનાવી શક્યા નહીં, અથવા તેમની પાસેથી કામ પાર પાડી શક્યા નહીં. એટલે તાનસેન છે તેમનો નિર્ણય બદલવામાં તેમને સમજાવી શક્યા નહીં, બરાબર. હવે આમાં શું કીધું છે, હુ ઇઝ, કોણ છે હિમ. આ વાક્યની અંદર હિમ છે એ કોણ છે? ઇન ધીસ લાઈન, આ લાઈનમાં હિમ કોણ છે? હિમ આપેલું છે અહીં ક્યાંય? હા, આર્યું, જો હિમ. એ હિમ છે ને એ વાક્યમાં કોણ છે? તાનસેન છે, અકબર છે, સંત હરિદાસ છે, બૈજુ બાવરા છે, કોણ છે એમ કહે છે આપણને આ વાક્યની અંદર એ શબ્દ કોણ છે. હવે તમને ખબર જ છે કોણ છે. જુઓ, તાનસેન તેમનો નિર્ણય બદલવામાં તેમને મનાવી શક્યા નહીં, તો કોને મનાવી શકતા નથી? સંત હરિદાસને. તો સંત હરિદાસ છે આમાં ક્યાંય? હા, આપણને આપેલું છે. કેટલામું આપેલું છે? ડી. એટલે આપણે અહીં બોક્સમાં લખીશું ડી. રેડી? તાનસેન છે તેના ગુરુજી સંત હરિદાસને તેમનો નિર્ણય બદલવામાં મનાવી શકતા નથી. પછી સાતમું, ટુ ચેન્જ હિઝ માઇન્ડ મીન્સ, ટુ ચેન્જ એટલે બદલવું, હિઝ માઇન્ડ એટલે તેમનો નિર્ણય. તેમનો નિર્ણય બદલવો એટલે, મીન્સ એટલે, મીન્સનું ગુજરાતી એટલે નો અર્થ થાય છે. હવે આ ચારમાંથી એવો કયો શબ્દ છે કે જેનું ગુજરાતી તેમનો નિર્ણય બદલવો એવું થાય? ટુ ચેન્જ હિઝ ડિસિઝન, ડિસિઝન એટલે નિર્ણય, તેમનો નિર્ણય બદલવો. ટુ ચેન્જ હિઝ આઈડિયા, આઈડિયા એટલે વિચાર, તેમનો વિચાર બદલવો. ટુ ચેન્જ હિઝ ટીચિંગ, ટીચિંગ એટલે શીખવવાની રીત.
તેમની શીખવવાની રીત બદલવી. ટુ ચેન્જ હિઝ લર્નિંગ, લર્નિંગ એટલે ભણતર કે જ્ઞાન, તેમનું ભણતર બદલવામાં, તેમનું જ્ઞાન બદલવામાં. અને ખાલી લર્ન આપેલું હોય ને તો શીખવું, લર્નિંગ આખો શબ્દ છે એટલે ભણતર. હવે ભણતર નથી આવતું, શીખવવાની રીત નથી આવતી, વિચાર એ નથી આવતો, તેમનો નિર્ણય બદલવામાં, સંત હરિદાસનો નિર્ણય બદલવામાં તાનસેન છે એ સમર્થ થતા નથી. એટલે નિર્ણય માટેનો સ્પેલિંગ છે ડિસિઝન, એટલે આપણો જવાબ છે એ. ટુ ચેન્જ હિસ ડિસિઝન, બરાબર. પછી છઠ્ઠો પેરેગ્રાફ, છ પેરેગ્રાફ છે એના અહીં વિકલ્પો અને પ્રશ્નો પૂરા થઈ જાય છે. પછી સાતમો પેરેગ્રાફ છે એનો એક જ પ્રશ્ન છે, અને પછી ચાર ઓપ્શન છે બોર્ડમાં લખેલા છે એ પહેલો પ્રશ્ન. હવે આ પેરેગ્રાફનો ગુજરાતી એટલે નથી કરતી કારણ કે આપણે બેઠે બેઠો પાઠ છે એ ભણી ગયા છીએ. હવે સાતમા પેરેગ્રાફની અંદર એક જ પ્રશ્ન છે, એ પ્રશ્નનું પહેલાં આપણે ગુજરાતી કરીએ. શું કહે છે જુઓ, વોટ ડીડ ધ કિંગ એગ્રી, એગ્રી એટલે સહમત થવું, વોટ એટલે શું, કિંગ એટલે રાજા અને ભૂતકાળ આપેલું છે ડીડ, રાજા શું સહમત થયા, રાજા કઈ વાતને સહમત થયા, રાજા શેને સહમત થયા, રાજા શેને સહમત થાય છે, રાજા છે એ સંત હરિદાસ છે એ રાગ દરબારી ગાય છે, પછી એ સાંભળે છે, પછી એ તલ્લીન થઈ જાય છે, પછી એને રિયલાઇઝ થાય છે, રિયલાઇઝ એટલે સ્પષ્ટપણે જાણવું, પછી તેને રિયલાઇઝ થાય છે કે તાનસેન કહેતા હતા ને તે સાચી વાત છે, સૌથી શ્રેષ્ઠ અવાજ છે એ સંત હરિદાસનો છે, એ સૌથી મહાન સંગીતકાર છે, તેના માટે તે સહમત થાય છે, બરાબર. કરતા ધ કિંગ એગ્રી એનું ભૂત, ધ કિંગ એગ્રીડ ધેટ, રાજા સહમત થયા કે, ભૂતકાળ લખવું પડે ને, ધ કિંગ એગ્રીડ ધેટ, રાજા સહમત થયા કે. સંત હરિદાસ વોઝ, સંત હરિદાસ હતા ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સૌથી મહાન સંગીતકાર, સૌથી મહાન સંગીતકાર. ગ્રેટ અને એની પાછળ ESP લાગેલી છે અને ગ્રેટેસ્ટની આગળ ધ આપેલો છે એટલે સુપરલેટિવ ડિગ્રી છે. આખા સમૂહમાંથી કોઈ પણ એકના વખાણ કરતા હોય ત્યારે એ સુપરલેટિવ ડિગ્રી છે. તો આખા સમૂહની વાત છે ને કે સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે, એટલે રાજાએ કબૂલ કર્યું કે સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર હતા. પછી સીધા ઓપ્શન આવી જાય છે, પહેલો ઓપ્શન ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ, સ્વીટનેસ એટલે મધુરતા, ઓફ હિઝ વોઇસ એટલે તેના અવાજની, સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ, તેમના અવાજની મધુરતા ફેલાઈ ગઈ, તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ. વુઝ વોઇસ ઇઝ ધીસ, આ અવાજ કોનો છે, વુઝ એટલે કોનો, કોની, કોનું, અવાજ છે એટલે કોનો, આ અવાજ કોનો છે. હવે તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ, એ અવાજ કોનો હતો, સંત હરિદાસનો હતો ને, તો ઓપ્શનમાં સંત હરિદાસ આપણને આપેલા છે, હા સી, તો અહીંયા બોક્સમાં લખો સી, સંત હરિદાસના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ હતી, એટલે જવાબમાં લખીશું સી, લખાઈ ગયું. પછી બીજું, ટુ રિયલાઇઝ, રિયલાઇઝનું ગુજરાતી થાય સ્પષ્ટપણે જાણવું, મીન્સ એટલે હવે રિયલાઇઝની જેવા જ ગુજરાતી ધરાવતા ઇંગ્લિશ સ્પેલિંગ,
ચારમાંથી કોઈ પણ એવો એક સ્પેલિંગ છે કે જેનું ગુજરાતી રિયલાઇઝ જેવું થાય છે, સ્પષ્ટપણે જાણવું. હવે આપણે જોઈએ, પેલું ટુ ફેસ એટલે સામનો કરવો, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ટુ ગેટ મેળવવું, ટુ ગીવ આપવું. ગીવ એટલે આપવું અને મેળવવું અને સામનો કરવો. તો રિયલાઇઝ એટલે સ્પષ્ટપણે જાણવું. તો જ્યારે આપણને સમજાય ત્યારે આપણે જાણીએ ને, તો ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું બી આવશે. બરાબર, ખાલી જગ્યા એમ લખી નાખો, ટુ અન્ડરસ્ટેન્ડ. રેડી? સમજાઈ ગયું? સ્પષ્ટપણે ક્યારે આપણે જાણીએ? જ્યારે આપણને સમજાય ત્યારે. પછી ત્રીજું, વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ? રાજાને શું સ્પષ્ટપણે જાણવા મળ્યું? રાજાને શું સ્પષ્ટપણે જાણવા મળ્યું? હવે રાજાને સ્પષ્ટપણે શું જાણવા મળ્યું એ આ ચારમાંથી કોઈ પણ એક સાચો છે, બીજા ત્રણ ખોટા છે. પેલું વાંચીએ, સંત હરિદાસ ઇઝ અ ગુડ ટીચર. સંત હરિદાસ સારા શિક્ષક છે, હતું એવું પાઠમાં? ખોટું. પછી તાનસેન ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. તાનસેન એક સારો વિદ્યાર્થી છે, એ પણ નહીં આવે. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર. સંત હરિદાસ સૌથી મહાન ગાયક છે, આવી શકે. હવે આપણે ડી જોઈએ ને, કે એમાં શું કહે છે? તાનસેન ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર. તાનસેન સૌથી મહાન ગાયક છે. હવે બે વાક્ય એક જ સરખા છે, સંત હરિદાસ સૌથી મહાન ગાયક છે અને તાનસેન સૌથી મહાન ગાયક છે. તો કયું વાક્ય સાચું છે? સી, સંત હરિદાસ સૌથી મહાન ગાયક છે. પ્રશ્ન શું હતો? કે રાજાને સ્પષ્ટપણે જાણવા મળ્યું કે સંત હરિદાસ સૌથી મહાન ગાયક છે. બરાબર. હવે ત્રીજા પછી અહીં ચોથું, નો અધર મ્યુઝિશિયન. જ્યારે નો અધર આપેલું હોય ને ત્યારે બીજા કોઈ નહીં, એવું ગુજરાતી કરવાનું છે આખા શબ્દનું. નો અધર, અધર એટલે બીજા, અને નો એટલે કોઈ નહીં, બીજા કોઈ નથી, બીજું કોઈ નથી. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ આખા વાક્યનું ગુજરાતી કરવાનું અને પછી એનો અર્થ લખવાનો. શું કહે છે? કે તેમના જેટલો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. હિમ એટલે તેમના, સો એઝ એટલે જેટલો, ગ્રેટ એટલે મહાન, તેમના જેટલો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. તેમના જેટલો મહાન બીજો કોઈ સંગીતકાર નથી, આના જેવો અર્થ ધરાવતો આપણે વિકલ્પ શોધવાનો છે. હી ઇઝ ગ્રેટર ધેન સમ અધર મ્યુઝિશિયન. તે બીજા કેટલાક સંગીતકારો કરતા વધારે મહાન છે. હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તે સૌથી મહાન સંગીતકાર છે. He is as great as any other musician. તે બીજા કોઈ સંગીતકાર જેટલો મહાન છે. He is not as great as other musicians. તે બીજા સંગીતકારો જેટલા મહાન નથી. ચારે ચારનું મેં ગુજરાતી કર્યું, ચારમાંથી કયો શબ્દ આવશે એ આપણે શોધીને લખવાનો છે. હવે શું કીધું છે? કે તે છે ને એ બીજા સંગીતકાર, આના જેટલો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. તો શું થયું? સૌથી મહાન સંગીતકાર છે. તો સૌથી મહાન સંગીતકાર માટેનો કયો વિકલ્પ છે? બી, તે સૌથી મહાન સંગીતકાર છે. એટલે જવાબમાં આવશે બી. લખો, હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. બરાબર ને? તેના જેટલો કોઈ બીજો મહાન સંગીતકાર નથી, એનો અર્થ એમ થાય કે તે સૌથી મહાન સંગીતકાર છે. બીની નીચે લીટી કરીશું. પછી આઠમો પેરેગ્રાફ,
आठमा पेरेग्राफनी अंदर पहेलो प्रश्न अने पछी पांच विकल्पो, बे प्रश्न अने पछी पांच विकल्पो। पहेलो प्रश्न, इट वुज कमांड, कमांड एटले आदेश, वुज एटले कोना, कोना आदेश पर डीड तानसेन सिंह, तानसेने गायू, तानसेने कोना आदेश पर गायू, तानसेन कोना आदेश पर गाता हता, अकबरना आदेश पर। तानसेन सेंग, तानसेने गायू एट ध कमांड, कमांड पर ऑफ ध किंग ऑफ हिंदुस्तान, हिंदुस्तानना राजा, तानसेने हिंदुस्तानना राजाना आदेश पर गायू, तानसेने हिंदुस्तानना राजाना आदेश पर गायू। फॉर वूम, कोना माटे डीड तानसेन्स गुरुजी, तानसेनना गुरुजी सिंह, डीड अने सिंह एटले गाता हता, तानसेनना गुरुजी कोना माटे गाता हता, तानसेनना गुरुजी छे ई भगवान माटे गाता हता। गुरुजी सेंग फॉर गॉड, गुरुजी भगवान माटे गाता हता। गॉड एटले कोण? ध किंग ऑफ किंग्स, राजाओना राजा, गुरुजी राजाओना राजा भगवान माटे गाता हता। पहेलो ऑप्शन, हियर अहीं ब्रोक द साइलेंस, शांतिनो भंग कर्यो, मीन्स एटले सेंग एटले गायू, स्पोक एटले बोल्यो, साउटेड एटले बूम पाड़ी, अने अग्रीड एटले सहमत थया। तो જ્યારે આપણે બોલીએ ને ત્યારે શાંતિનો ભંગ થાય એટલે સ્પોક બી। પછી એટ વુઝ કમાન્ડ, કોના આદેશ પર ડીડ તાનસેન સિંહ, તાનસેન ગાતા હતા, કોના આદેશ પર ગાતા હતા? અકબરના આદેશ પર, એટલે એ સંત હરિદાસ ગોડ અને બૈજુ બાવરા। ફોર વુમ ડીડ સંત હરિદાસ સિંહ, સંત હરિદાસ કોના માટે ગાતા હતા? સંત હરિદાસ ભગવાન માટે ગાતા હતા, એટલે ડી। किंग ऑफ किंग्स मीन्स राजाओं ना राजा एटले भगवान, गॉड। कमांड मीन्स आदेश एटले ओर्डर, ओर्डर एटले हुकम करवो, कंट्रोल एटले काबू में राखवू, रूल एटले शासन नियम, अने रिक्वेस्ट एटले विनंती करवी, एटले ए ओर्डर। अहीं आपणा प्रश्न जवाब छे ए बधा पूरा थाय छे। હવે આપણે ટ્રુ અને ફોલ્સ છે એ આગળના લેક્ચરમાં ભણીશું। આજના લેસનમાં તમારે માત્ર પ્રશ્ન જવાબ છે એકવાર લખવાના છે, બધા વિકલ્પો લખવાના નથી। ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ।